नमस्कार, सिटी न्यूज में आपनु स्वागत छे। सर्वप्रथम दिवसवारना मुख्य समाचार। અંગલેશ્વર ઉટિયાદરા પીજી ક્લાસ સ્ટ્રક્ચરી લૂંટવીટ ટ્રિપલ મર્ડરમાં ચાર વર્ષે વધુ બે આરોપી ઝડપાયા। સુરત ડીસીબી પોલીસે મૂળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કુખ્યાત લૂંટારૂ સુરતથી ઝડપી પાડ્યા। 18 સપ્ટેમ્બર 2019ના રોજ બંધ પડેલ પીજી ક્લાસમાં ભંગાર ચોરી માટે આવેલા લૂંટારૂ ગેંગે 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ ચલાવી હતી। માત્ર 5 દિવસમાં ભરૂચ પોલીસે 5 લૂંટારૂને ડોગ તેજીની મદદથી ઝડપી પાડ્યા હતા। અંગલેશ્વર વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું। ચૂંટણી ફરજમાં રોકાયેલ 501 મહિલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી। મામલતદાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સુરત ડીસીપી પોલીસે મૂળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કુખ્યાત લૂંટારૂ સુરતથી ઝડપી પાડ્યા હતા। તારીખ 18 સપ્ટેમ્બર 2019ના રોજ બંધ પડેલ પીજી ગ્લાસમાં ભંગાર ચોરી માટે આવેલા લૂંટારૂએ 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ ચલાવી હતી। બનાવની વિગતો અનુસાર ગત તારીખ 18 સપ્ટેમ્બર 2019ના રોજ અંગલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામ ખાતે 2012થી બંધ પડેલ પીજી ગ્લાસ કંપની ખાતે મધ્યરાત્રિએ ધાડપાળું ખૂની ખેલને અંજામ આપતા 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી તેમજ 3ને ગંભીર રીતે ઇજા પહોંચાડી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે। બનાવની વિગત અને પ્રત્યદર્શી ઉટિયાદરાના રહીશ સંદીપ પ્રભારી અન્ય ગોપાલકો સાથે સવારે 6 વાગ્યાના સમયમાં જેપી ગ્લાસ ફેક્ટરી નજીક ઘાસચારો એકઠો કરી રહ્યો હતો। તેમના જણાવ્યા અનુસાર તેને ફેક્ટરીમાં મદદની બૂમો સંભળાઈ હતી। સ્થાનિક યુવાનો તાત્કાલિક કંપની તરફ ધસી ગયા હતા, જ્યાં મેઇન ગેટની કેબિનમાં 6 સિક્યુરિટી ગાર્ડ કેદ થયેલા નજરે પડ્યા હતા, જે નિર્વસ્ત્ર અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। આ તમામને આસપાસના ગ્રામજનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જે પૈકી 2નું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે 1 ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, તેમજ 3ને ગંભીર રીતે પ્રથમ કોસંબા અને ત્યારબાદ અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે ઘટના 4 વર્ષ અને 2 મહિના બાદ આખરે સુરત ડીસીપી પોલીસ દ્વારા લૂંટ વિથ ટ્રિપલ મર્ડર કેસમાં વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન દેપાલપુરના અને સુરત કતારગામ ખાતે રહેતા 21 વર્ષીય વિકાસ ઉર્ફે ટકો નાગુસિંહ અમરસિંહ ચૌહાણ અને 25 વર્ષીય મહારાષ્ટ્ર રાયગઢના અને હાલ સુરત વેડ રોડ ખાતે રહેતા મહેન્દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માયા ઉર્ફે મન્યો હરિભાઈ શિવમ ભિલોરેને ચોક્કસ માહિતીના આધારે સુરતથી ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કરી ભરૂચ એલસીબી તેમજ એસઓજી પોલીસને જાણ કરી હતી, જે આધારે પોલીસે ટ્રાન્સફર વોરંટ પર બંનેને સુરતથી લઈ આવી ધરપકડ કરી હતી તેમજ બંનેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનકારોની સુવિધા ઊભી કરવામાં આવી હતી। ત્યારે 154 અંકલેશ્વર વિધાનસભા મતવિભાગના ચૂંટણીમાં ફરજમાં રોકાયેલ મહિલા મતદાન અધિકારીઓએ મતદાન કર્યું હતું। આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પહેલા તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપર વડે મતદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં ચૂંટણીમાં ફરજ બજાવતા 501 મહિલા મતદાન અધિકારીને અંકલેશ્વર તાલુકા ચૂંટણી વિભાગ દ્વારા દીવા રોડ ઉપર આવેલ એસવીએમ હાઈસ્કૂલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી। ત્યારબાદ આ સ્કૂલ ખાતે ઊભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન બૂથ ખાતે મહિલા મતદાન અધિકારીઓએ બેલેટ પેપર દ્વારા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 154 અંકલેશ્વર મત વિભાગમાં મહિલા મતદાન અધિકારીની તાલીમ રાખવામાં આવી હતી, જેમાં 501 જેટલા મહિલા મતદાન અધિકારીને તાલીમ આપવામાં આવેલ છે। આ તાલીમ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ નવાદીવાર ખાતે રાખવામાં આવેલ હતી, જે પૈકી આ મહિલા મતદાન અધિકારીને પોસ્ટલ મતદાનથી પણ મતપત્ર આપવા માટે ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી, જે પૈકી અત્યાર સુધી 132 જેટલા મહિલા મતદાન અધિકારીએ મતદાન કરેલ છે। ભરૂચ વિધાનસભા બેઠકમાં અંકલેશ્વર તાલુકાના સમાવેશ કરવામાં આવેલા 17 જેટલા ગામડાઓમાં કોંગ્રેસ ઉમેદવાર જયકાંત પટેલે પ્રચાર અભિયાન હાથ ધરી ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિસ્તારના અંડાળા માંડવા કાંસિયા સામૂર સારંગપુર દઢાલ જીતાલી અવાદર સેંગપુર સહિતના 17 ગામોનો ભરૂચ વિધાનસભા બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર જયકાંત પટેલે આ ગામોમાં પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું। દઢાલ ગામે જયકાંત પટેલનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ જીતાલી સહિતના ગામોમાં જયકાંત પટેલે ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કર્યો હતો અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ વિસ્તારના તમામ ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું કે મને આ વખત વિશ્વાસ છે કે ભરૂચ વિધાનસભા 153 મને જીતાડશે અને આ ગરીબોના વાચા મૂકવા માટે ગરીબોનો અવાજ ઉઠાવવા માટે ગુજરાત વિધાનસભામાં મને પહોંચાડશે એવો મને પૂરેપૂરો ભરોસો છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 27 વર્ષથી જ્યારે બેઠી છે ત્યારે એમના કાન અને આંખ ખોલવા માટે મારી જેવા એક બાહુસ માણસને ટિકિટ આપી છે। મોંઘવારીની વાત કરીએ
तो आ गैसनो बाटलो 400 1200 रुपया थी गयो, डीजल 60 नु 100 रुपया थी गयु, पेट्रोल 60 नु 100 रुपया थी गयु। આપણો જે ઘરે ખાવાની જે વસ્તુઓ છે, દૂધ દહીં છાશ, એની પર જીએસટી લગાવવામાં આવ્યું, નવયુવાનોનો ઘણો મોટો પ્રશ્ન છે। આપણા ગુજરાતમાં એન્જિનિયરો ફરી રહેલા છે, 10-10 હજાર, બી સિવિલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયરો 10-10 હજારના પગારમાં આજે ફાફા માંડેલા છે, એમને નોકરી નથી મળતી। આ યુવાનો માટેનો એક પ્રશ્ન છે। બીજો એક પ્રશ્ન એવો છે કે પાણી માટેનો, ભરૂચ જિલ્લામાંથી નર્મદા નદી વહી રહી છે અને આપણા ભરૂચ તાલુકાના ગામોને પાણી નથી મળતી, અને પાણી નથી મળતું એને એક શરમજનક વાત છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક બાબતે ફેલ ગઈ છે। 151 વાગરા વિધાનસભા અપક્ષ ઉમેદવાર કમલેશ એસ મઢીવાલાને વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, તેઓનું નિશાન છે જહાજ અને ક્રમ છે નંબર 6। ઉમેદવાર કમલેશ મઢીવાળાએ જણાવ્યું હતું કે લોકોના અધિકાર માટે છેલ્લા 13 વર્ષથી કામ કરી રહ્યા છે। આપણે ઘણી લડતોમાં જીત મેળવી છે તો ઘણી લડતોમાં સંઘર્ષ કરી રહ્યા છે। આપણે પરિવારે ઘણા વર્ષોથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને બનાવ્યા, પણ તે આપણા સ્થાનિક લોકોના અધિકારો આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। ઉલટા આપણા સ્થાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે, પરંતુ ધારાસભ્યો ચૂપચાપ તમાશો જોતા રહ્યા છે, એટલે આપણા સ્થાનિક લોકોએ હંમેશા અન્યાય સહન કરવો પડે છે। રાજકીય પાર્ટીઓ સમાજ સંગઠનને તોડવાના પ્રયાસો કરી રહેલા છે। ભાજપ કોંગ્રેસ એવું સમજે છે કે લોકો ક્યાં જવાના, લોકો પાસે કોઈ વિકલ્પ નથી, પણ હવે આપણા પરિવારના એક એક મતની કિંમત શું છે તેની શક્તિ દેખાવાનો સમય આવી ગયો છે। આપણા સ્થાનિક લોકોના અધિકાર માટે આપણે બધા જ સ્થાનિક લોકોએ ભેગા મળીને નવસર્જનની ઝાંખી આપણે એક એક મતથી લાવવી જરૂરી છે। સ્થાનિક લોકોના અધિકાર માટે હું પહેલીવાર ફક્ત એકવાર તમારા પરિવાર પાસે મતદાન માંગવા આવ્યો છું। તમારા એક એક મતથી મને ધારાસભ્ય બનાવશો તો હું આપણા સ્થાનિક લોકોના અધિકાર માટે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીને બતાવીશ, સ્થાનિક વિસ્તારોના હકો માટે લડીશ અને હકો અપાવીશ, એમ તેવું જણાવ્યું હતું। કમલેશ એસ મઢીવાલા અને આપણા ગામે ગામના સાથીઓ ભેગા મળીને વિવિધ કામો કરીશું, તે જેમ કે સ્થાનિક લોકોના અધિકારો માટેના કામ કરવામાં આવશે, બાળભૂત ડેમથી અસરગ્રસ્ત થનાર માછીમાર સમાજના પરિવારોની પડતર માંગ પૂરી કરવાની કાર્યવાહી કરવામાં આવશે, 80% સ્થાનિક રોજગારના અમલ માટે અને લેન્ડ લુઝર્સ માટે કામ કરવામાં આવશે, નર્મદા નદીના પાણી સ્થાનિક લોકોને પીવા માટે દરેક ઘરે અને ખેતી માટે દરેક નહેરોમાં પહોંચાડવામાં આવશે, ગૌચરની જમીનો ગામને પાછી આપવામાં આવશે, તેમજ ઔદ્યોગિક પ્રદૂષણ અને ઔદ્યોગિક અકસ્માતો પર નિયંત્રણ લાવવાના કામો કરવામાં આવશે અને તેનાથી અસરગ્રસ્ત સ્થાનિક લોકોને અને ખેતીને થઈ રહેલા નુકસાનનું વળતર આપવાની દિશામાં કામ કરવામાં આવશે, અને સરકારે નવસાધ્ય માટે આપેલી જમીનો ખેડૂતોના નામે કરાવવાનું કામ કરવામાં આવશે, અને ગામે ગામ અત્યાધુનિક શાળાઓ અને લાઇબ્રેરી લાવી શૈક્ષણિક ક્રાંતિ લાવવાના કામ કરવામાં આવશે, અને આપણા વિસ્તારમાં અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે, તેમજ જે પરિવારોને સરકારી સસ્તા અનાજનો જથ્થો મળવાપાત્ર છે તેવા તમામ પરિવારોને પૂરેપૂરો સરકારી સસ્તા અનાજનો જથ્થો આપવામાં આવશે। આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે। એક એવું સૂત્ર પ્રસિદ્ધ થઈ રહ્યું છે કે સ્થાનિક લોક અધિકાર કે જંગ, કમલેશભાઈ કે જહાજ કે સંઘ, જો તમે મને વાગરા વિધાનસભાની અંદરથી એમએલએ બનાવશો, તમારા એક એક મતની શક્તિ બનાવી, શક્તિ ભેગી કરીને મને એમએલએ બનાવશો, તો હું વાગરા વિધાનસભાના સ્થાનિક લોક અધિકાર માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય, લેન્ડ લુઝરનો પ્રશ્ન હોય, ગૌચરની જમીનોનો પ્રશ્ન હોય, ઔદ્યોગિક પ્રદૂષણનો પ્રશ્ન હોય કે ઔદ્યોગિક સેફ્ટી કે ઔદ્યોગિક અકસ્માતનો પ્રશ્ન હોય, ઔદ્યોગિક પ્રદૂષણથી જે લોકોને નુકસાન થઈ રહેલું છે તેના પ્રશ્નો હોય, નર્મદા નદીના નીર, જે નદી આપણે કાંઠે જ, આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ, આપણો વિસ્તાર નર્મદા કિનારે આવેલો છે, પણ તેમ છતાં આપણા ઘરે નર્મદાનું પાણી પહોંચતું નથી અને એ પાણી 800 કિલોમીટર દૂર પહોંચે છે, તો આ છે એ લોકોનું નેતૃત્વ। તો આ નેતૃત્વને હવે બદલવાની જરૂર છે, અને સ્થાનિક લોકોના અધિકાર માટેની આ જંગની લડાઈની અંદર તમે બધાને વિનંતી છે કે મને સાથ આપો અને આ જંગ જીતાડો। આ મહાભારતનું યુદ્ધ છે અને મહાભારતના યુદ્ધની અમે 5 પાંડવોની ભૂમિકામાં છે, અને સામે ભાજપ કોંગ્રેસ એ કૌરવોની ભૂમિકામાં છે, એ લોકો પાસે બધું બહુ જ મોટું શાસન છે, સિંહાસનો છે, બહુ જ શક્તિ છે, નાણાં છે, પાવર છે, જ્યારે અમારી પાસે કશું નથી। આપણા વાગરા વિધાનસભાના મતદારોએ હવે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવવાની છે, અને એમણે નક્કી કરવાનું છે કે તમે ભાજપ મને અભિમન્યુ બનાવો કે અર્જુન બનાવો। ભરૂચ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયકાંત પટેલે ચૂંટણીના પ્રચારમાં સ્થાનિક પ્રશ્નોને મહત્વ આપ્યું હતું, સાથે જ જણાવ્યું હતું કે હું હરહંમેશ આપના પ્રશ્નો અને સમસ્યાઓને ઉકેલ આપવા પ્રયાસ કરીશ। ભરૂચ વિધાનસભાની બેઠકમાં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે, નોગામા અને અમરતપુરા ગામોનો પણ ભરૂચ બેઠકમાં સમાવેશ થાય છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર જયકાંત પટેલે આ ગામોમાં પ્રચાર કર્યો હતો। આ ગામોમાં યોજાયેલ જાહેર સભાઓમાં ઉમેદવાર જયકાંત પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓને ભાજપ સરકાર સમજી શકી નથી, તેથી જ ખેડૂતોની અવદશા થઈ ગઈ છે, સાથે તેમણે મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓના કારણે પણ લોકો દુઃખી થઈ રહ્યા છે, જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા।
તમારી પાસે વિધાનસભાનો ઉમેદવાર બનીને આવ્યો છું, તમારી પાસે મત માંગવા માટે. મને વિશ્વાસ છે કે તમે લોકો ફરી એકવાર પંજાને મત આપી મને વિજય બનાવશો. પહેલી તારીખ ડિસેમ્બરના રોજ જંગી મટી મતથી મને જીતાડશો એવી તમારી પાસે આશા પણ રાખું છું. આ નવયુવાનોનો, બેરોજગારોનો, ખેડૂતોનો, આપણી નર્મદા નદી અહીંયાથી પસાર થયેલી છે, આપણને ચૂકું પાણી પીવા નથી મળતું, એનો બી એક પ્રશ્ન મોટો છે. રોડ રોડ આ લાઈટનો બી પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોને લઈને અમે તમારા અવાજનો વાચા આપીશું વિધાનસભામાં. માંડવીનગરમાં જમાદાર ફળિયા પાસે પીર સૈયદ ઝહીરુદ્દીન બાવાનો ઉર્સ, ગાદીપતિ પીર સમીર અહેમદ કાદરી બાવા તથા નિયાઝ અહેમદ કાદરી બાવાની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. 21 નવેમ્બર રોજના દિવસે સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસ દરમિયાન આખા નગરમાં ધાર્મિક માહોલ છવાયો હતો, જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેનો સૌથી મોટી સંખ્યામાં દૂર દૂરના ગામેથી આવેલા તથા નગરના ગ્રામજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો. સંદલ શરીફ સરઘસમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો જોડાયા હતા, જેને કારણે કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતું. સૌ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા દેશ અને દુનિયામાં શાંતિ અને અમન સ્થપાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને હિન્દુસ્તાનમાં સૌ કોઈ ભાઈચારાથી રહે અને સુખ દુઃખમાં એકબીજાના સહયોગી બને તથા કુદરતના પીર ઓલિયા સંતોએ બતાવેલા સાચા માર્ગ પર ચાલે તેવી અપીલ કરી હતી. તેમજ 21 નવેમ્બરના રોજ દરગાહ પાસે રાત્રિના 9 કલાકે ભજન તથા કવરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા માંડવીનગરના પત્રકારોને પુષ્પગુચ્છ તથા શાલ ઉડાડીને સન્માનિત કરી વિશ્વ માનવ અધિકાર પરિષદ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ માંડવીના ગાદીપતિ સમીર બાવાના અથાગ પ્રયત્ન થકી માંડવીનગર અને તાલુકાના જરૂરિયાતમંદો માટે સુરત જિલ્લા એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈના હસ્તે નિયાઝ બાવા તથા સમીર બાવાને જરૂરિયાતમંદોને માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી, જેને નિયાઝ બાવા તથા સમીર બાવાએ એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈનો તેમજ તેમણે કોરોના કાળ દરમિયાન ખૂબ ભારે જહેમત ઉઠાવી અને જે કામગીરી કરી હતી તે બદલ તેમનો ખરા દિલથી આભાર માન્યો હતો. તેમજ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આજે માંડવીના નગરજનો માટે એક ખુશખબરી આ છે કે આપણા સૈયદ ઝહીરુદ્દીન ગાદીપતિ, આપણા સમીર બાવા એમના ભાઈએ આપણા માંડવી વિસ્તાર માટે તકલીફમાં રહેનાર દર્દીઓને વહેલી તકે સારવાર મળી રહે અને તેમને માંડવીથી દૂર સુધી સારવાર કરવાનું પ્રયત્ન સફળ અને સરળ રહે તે હેતુસર એકતા ટ્રસ્ટ તરફથી અહીં એક બ્રાન્ચ ખોલવામાં આવી છે, જેના અનુસંધાને પહેલી એમ્બ્યુલન્સ આપણે આ માંડવી નગરના લોકો માટે સમીર બાવાએ અહીંયા સ્થાપિત કરી છે. આ એમ્બ્યુલન્સ માંડવી વિસ્તારના કોઈ પણ વ્યક્તિ કે જેઓ અસમર્થ હોય ભાડું ખર્ચવામાં અથવા ઇમરજન્સીમાં તેઓ વિનામૂલ્યે અહીંથી ભરૂચ કે સુરત સુધી સારવાર અપાવવાનો પ્રયત્ન કરશે અને બીજી 4 ગાડીઓ સમીર બાવા આવો પ્રયત્ન કરી રહ્યા છે કે આજુબાજુના ગામડાના રહેવાસીઓ સેવાથી વંચિત ના રહે અને સારવાર સમયે એમને સમયસર વાહન મળી જાય એ માટેના પ્રયત્નો સમીર બાવા કરી રહ્યા છે. એ બદલ હું એમનો માંડવી વતી પણ આભાર માનું છું. દર વર્ષની જેમ હજરત પીર સૈયદ ઝહીરુદ્દીન બાવા રહેમતુલ્લાહ અલયનો ઉર્સ મુબારક આ વર્ષે પણ અમે ઉજવ્યો હતો અને અહીંયા હજારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ પધારી એમના દિલી મુરાદો પાવા હારું અહીંયા આવે છે અને હિન્દુ ભાઈઓ દ્વારા અહીંયા ભજન કીર્તનનો પ્રોગ્રામ થાય છે અને પછી કવ્વાલીનો પણ પ્રોગ્રામ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અહીંયા ઓર્સ ઉજવેલો છે અને હજારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવીને આ એક કોમી એકતાનો પ્રતીક છે. હજરત પીર સૈયદ ઝહીરુદ્દીન બાવા રહેમતુલ્લાહ અલયહી જો દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને હજારો હિન્દુ ભાઈઓ પણ અહીંયા આવે છે. એક આ એક કોમી એકતાનો પ્રતીક છે. માંડવીના ગાદીપતિ નિયાઝ બાવા સમીર બાવા તરફથી હજરત પીર સૈયદ ઝહીરુદ્દીન કાદરી રિદવાનુલ્લાહી તઆલા અજમઈનનો ઉર્સ મુબારક ઉજવવામાં આવે છે અને બે ભાઈઓ અહીંના સજ્જાદે નસીન છે અને મોટી એકતામાં બધા ભાઈઓ બહેનોને ઉર્સ મુબારકની આમંત્રણ અહીંયા ઉજવીએ છીએ અને નિયાઝ સંદલ શરીફ અને વગેરેના પ્રોગ્રામો અહીં થાય છે. લોકોની બાધાઓ મન્નતો હઝરત પીર સૈયદ ઝહીરુદ્દીન કાદરી રિદવાન તઆલા અજમઈનની બારગાહમાં પૂરી થાય છે અને તહે દિલથી અમે હઝરત પીર સૈયદ ઝહીરુદ્દીન કાદરી રિદવાન તઆલા અજમઈનના દરબારમાં આવેલાનું સ્વાગત કરીએ છીએ.
મોટામિયા માંગરોળ ખાતે જનરલ ઓબ્ઝર્વર ડૉક્ટર કંચન વર્મા આઈએએસે 156 માંગરોળ વિધાનસભાના ઈવીએમ મશીન, વીવીપેટ, સીલિંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. ચૂંટણીના દિવસના રિસીવિંગ ડિસ્પેચિંગ સ્થળનું નિરીક્ષણ તેઓએ કર્યું હતું. તેમજ તેઓની સાથે ચૂંટણી અધિકારી ડૉક્ટર જનમ ઠાકોર, મદદનીશ ચૂંટણી અધિકારી પાર્થ જયસ્વાલ, હરદીપસિંહ સોલંકી, મોહનસિંહ ખેર હાજર રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીનગર ખાતે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે, જેના પગલે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના જણાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીનગરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. રોડ પર જગ્યાએ જગ્યાએ પાણી ઉભરાય છે. નસવાડી જલારામ મંદિર રોડ ઉપર દરબાર ગઢની સામે પાણીની પાઇપ ફાટતા રાત દિવસ પાણી વેડફાઈ રહ્યું છે, તેમજ ગંદકી જોવા મળી રહી છે. નસવાડીનગરમાં હલકી ગુણવત્તાની પ્લાસ્ટિક પાઇપ વાપરવાથી વારંવાર પાઇપ તૂટી જાય છે. નસવાડીમાં સુની બજારમાં ગરનાળા પાસે પાણી ઉભરાય છે. સરકાર ફળિયા ચાર રસ્તાથી દરબાર ઘર તરફ જવાના રોડ પર આવેલી આંગણવાડીની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આંગણવાડી પાછળ કચરો ઠાલવવામાં આવતા આંગણવાડીમાં ભણતા નાના બાળકોને કોઈ ગંભીર બીમારી થાય તો તેનો જવાબદાર કોણ, તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 10,000થી વધુ વસ્તી ધરાવતા નસવાડીનગરમાં ઠેર ઠેર ગંદકી અંગે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કર્મચારી સીધો જવાબ આપતો નથી. પંચાયતમાં કામ કરનાર માણસો નથી. માણસો મળશે તો કામ થશે તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. શ્રી એલબી શાહ વિનય વિદ્યા મંદિર કંટવા શાળામાં પીપી સવાણી સ્કૂલ ઓફ નર્સિંગ કોસંબા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. કંટવાની શ્રી એલબી શાહ વિનય વિદ્યા મંદિર શાળામાં રાખેલ આરોગ્ય ચકાસણી કાર્યક્રમને શાળાના આચાર્ય પ્રવીણસિંહ સોલંકીએ રિબિન કાપીને ખુલ્લો મૂકી તમામને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટાફની પીપી સવાણી સ્કૂલ ઓફ નર્સિંગ કોસંબા દ્વારા આરોગ્ય ચકાસણી કરવા સાથે પીપી સવાણી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ આરોગ્યલક્ષી ચિત્રો અને ચાર્ટ પ્રદર્શન તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક નિહાળી કાર્યક્રમને સફળતા આપી હતી. અંતે આચાર્યએ તમામનો આભાર માન્યો હતો. તાજેતરમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી નકલી પીએસઆઈ અને બે ઇસમો ઝડપાયા હતા. આ આરોપીઓ સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસનો આરંભ કર્યો છે. તાજેતરમાં ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ મિલનતનગર ખાતે રહેતા ઇમરાન શેખ ઉપર એક વ્યક્તિએ ફોન કરી પોતે પીએસઆઈ હોવાનું જણાવ્યું હતું, તેમજ દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7,500 માંગ્યા હતા. મનુબર ચોકડી ઉપર ઇકો ગાડીમાં સફેદ શર્ટ અને ખાખી પેન્ટમાં ડ્રાઈવર સાથે આવેલ વ્યક્તિ રોકડા લઈ ગયો હતો, જેને સોસાયટીના જ રહીશ મુનીર સૈયદે જોઈ લેતા બી ડિવિઝન પોલીસ મથક ખાતે લઈ ગયો હતો. તેની પાસેથી પણ 6 મહિના પહેલાં આ વ્યક્તિઓએ પોતે પોલીસના નામે 5,000 રૂપિયા પડાવ્યા હતા. બી ડિવિઝન પોલીસે નકલી પીએસઆઈ બની લોકો સાથે છેતરપિંડી કરતા છોટા ઉદેપુરના નૂર મોહમ્મદ મલિક તથા તેની સાથે ફરતા ઇકો ચાલક સિરાજ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ઝડપાયેલ બંને ઇસમો સામે હાલમાં રેહાન પાર્ક સોસાયટીમાં રહેતા સઈદ યાકુબ પટેલે નકલી પીએસઆઈ ગરીબ મહિલાની સારવાર કરાવવાના બહાને 5,000થી વધુના મુદ્દામાલ પડાવી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંગલેશ્વર ઉટિયાદરા પીજી ક્લાસ સચ્ચરી લૂંટ વિથ ટ્રિપલ મર્ડરમાં 4 વર્ષે વધુ 2 આરોપી ઝડપાયા. સુરત ડીસીબી પોલીસે મૂળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કુખ્યાત લૂંટારૂ સુરતથી ઝડપી પાડ્યા. 18 સપ્ટેમ્બર 2019 રોજ બંધ પડેલ પીજી ક્લાસમાં ભંગાર ચોરી માટે આવેલા લૂંટારૂ ગેંગે 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ ચલાવી હતી. માત્ર 5 દિવસમાં ભરૂચ પોલીસે 5 લૂંટારૂને ડોગ ટીજીની મદદથી ઝડપી પાડ્યા હતા. અંગલેશ્વર વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું. ચૂંટણી ફરજમાં રોકાયેલ 501 મહિલા અધિકારીઓને તાલીમ આપવામાં આવી. મામલતદાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.